या तो जननी जन तो भगत जन जे जननी जन तो भगत जन जे अनमाड़िका दाता ने कासूर ए ये माड़ी नहीं ता रेजे तू तवाजनी ए थोड़ा मत रे गुमा विष्णु પણ ધરાવીણ ધાનનો નીપજે ધરાવીણ ધાનના નીપજે અનુકૂળવીણ માડું ન હોય પણ વોઢા કર જળ જખરો નીપજે એની માતા ઓથર પદમણી હો તો ધણથી ગાણે જે ના આદર હે એ ધણથી ગાણે જે ના માથડા માણે એના પાળિયા થઈને રે પૂજાવો રે ગડવૈયા મારે ઠાકુરજી નથી ગાવ ગડવૈયા મારે ઠાકુરજી નથી ગાવ ભાઈ ઘડવૈયા મારે તો ચોમા ટાચનું લઈ ભાઈ ઘડવૈયા મારે કઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાવ ઘડવૈયા ધરે ભલે ઈશ્વર અવતરીન આવે આ દુનિયા ત્યાગ ને માથડા ન માવે આ દુનિયા ત્યાગ ને માથડા ન માવે ગંગાજી કે બોલ્યા ગોમતી જી ના મારે નિર્ગંગા માં નથી નાહું ગંગાજી કે બોલ્યા ગોમતી જી ના મારે નિર્ગંગા માં નથી નાહું ભડવૈયા વાલા બાપા એ બહુ સરસ વાતો કરી અમારું પડ બાંધી દીધું બાપા તમે તો હા હા હા
जेड़े तेड़े थी नाथी ए कीरत हुंदा काम जो चीरी जे चाम तो राणा रगत निकले। हा जेने जगत ना चौक मा पोतानी पेटी होती लोई रेड़ा होय ने ईज आऊ जाहिर मा बोली सके वजू बापा ने वंदन करू छु खरेखर बहु मोटी बात छे। अने जे कड़ी भाई बहु सरस दाद बापू नी रचना गाय छे हूं बेक बेक कड़ी मारी एक बापा एवी रचना छे जे मुखडू कीधो भजवा विना कोई भोग ना धरे भले ईश्वर अवतरी ना आवे आ दुनिया त्याग ने माथड़ा नमावे। कोई दुनिया नो महापुरुष के कोई दुनिया नो भगवान हजी हुती एवो जन्मो नथी जन्म भेळो पारणाम पोटाड़ी ने आरती उतारी एने घणो घणो कर्यु छे त्यारे एमनम नथी थात्यु घणो घणो प्रसूता की वेदना को सफल ही करी दे शीघ्र ठंडा कर माका पेट डंका बजवा दे तू मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रज दिखलाना तू पाछा पांव देके कुंख माकी ना लजाना लेस बेरिन के बीच विजय झंडा फरका दे तू क्रंद हाहाकार छत्रु सन में महान हो ऐसा घमशान बेटा रण में मचवा दे तू। यारे आ देश की जनता है कीधु छे आ कड़ी मा में लिखू छे कीर्तिदान भाई ओढ़ेला बाल ने प्रेम नी मूर्ति जनेता जेर खवरावे पोटता बाल ने प्रेम नी मूर्ति जनेता जेर खवरावे मोतना पाठ ही खड़ावे ही त्याग में दुनिया माथड़ा न मावे त्याग में दुनिया माथड़ा न मावे धड़ थी गणे जना माथड़ा महाले भैया धड़ थी गणे जना माथड़ा महाले ना पालिया थैले रे पूजाओ रे घड़ भैया मारे ठाकुर जी न ठिकाओ गड़वैया मारे प्रभु तई नदी रे मारे नथी पधराओ ओम हवन के बोल्या जगन जापती मारे नथी पधराओ गड़वैया वाला मारे नथी बेटड़े बाप ना मोढ़ान भाड़ा बोल्या बेटड़े बाप ना मोढ़ान भाड़ा हाथे रे खोड़ा रे गड़वैया मारे ठाकुर जी न थी दाओ गड़वैया मारे प्रभु दई न थी रे पुजाओ। हमना छेला घणा प्रोग्राम मा मैं वात करी छे के अमे अमारा माटे बधाई हरखा ने साहित्यकार एने कहेवाय गायक एने कहेवाय कि जे 18 वर्ण ना पड़ेली संस्कृति अने संस्कार नी वातो जगत ना चोक मा मूके પણ હું કાયમના માટે કહું છું કે 5000 વર્ષના ઇતિહાસમાં મને કોઈ એક ઘટના એવી બતાવી દે કે તમે રાજપૂતો રાજપૂતો શું કામે કરો છો અને 5000 વર્ષમાં એક ઇતિહાસ કે ધીંગાણાનો ઢોલ વાગ્યો અને રાજપૂતનો દીકરો ઘોડીને માથે સવાર થઈને નીકળ્યો અને કોકે કીધું ક્યાં જાવ તો કે ગાયું વાળી જાય છે કે પણ ગાયું વાળી એક મને ઇતિહાસ 5000 વર્ષનો બતાવે કે ગાયું વાળી જાય તો બ્રાહ્મણની છે એ તો ચારણની છે એ તો પટેલની છે એ તો ઠાકોરની છે એ તો વાણિયાની છે એ તો કુંભારની છે એ તો હુંકારની છે તમારી નથી તો કે એવું છે અમને એમ કે અમારું ધણ વાળી ગયા એમ કરીને ઘોડી પાછી વાળી લીધી એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ હોય તો બતાવીજો ભલા માણસ કોઈની ગાયું વાળી હોય પણ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો પછી કાળજા વેરતો હાદજા સાંભળે પછી કેમ બેહી રહે ક્ષત્રી બેઠો એટલે એના ઉજળા ઇતિહાસો આજે ઊભા છે એટલે વાદો પ્રિય
मेरा पिता अमर के जरकस जामा होया आधा मन थी भी टड़ाऊ અદભુત ઇતિહાસ ની થોડી થોડી બાપાએ બધું બાપાએ જે યાદી કરાવી અમને આમ હરકું ફૂટતી હતી આમ કઈ વાત ની ક્યારે અમે બોલી દઈએ આ બધા અગ્રણીઓ બધા વડીલો એવા બેઠા છે અને એવા બધા વડીલો જયારે બેઠા છે ત્યારે આમ કારણ કે સમય થોડો ને અત્યારે 21મી સદીમાં થોડા સમયમાં ઘણું બધું આપી દે ને એ જ સમજદારી કહેવાય હવે ડેલી એ તો કઈ આખો દી વાર્તાઓ ને એ બધું નહીં પણ ટૂંકમાં સંસ્કાર અને સંસ્કૃતિ જે છે એક મારે ને તમારે વિજ્ઞાન ખૂબ આગળ ભણવું શિક્ષણ બહુ જરૂરી છે ને એ બધું થઈ રહ્યું છે પણ જે આપણા ઇતિહાસોને ભૂલાવે છે આપણા હમણાં આ લોકડાઉન થોડુંક આવ્યું તો થોડુંક વાંચવાનું વધારે કર્યું આપણે જાણવાનું બધું ભાઈ તો આ બધા ઇતિહાસો જાણતા હતા ને તો વધારે નહીં પણ મેં વાંચ્યું છે રાજપૂતોનો એક એવી આખી પેઢી છે જે હું ને તમે આજે હિન્દુ ધર્મના ને આપણે જો બાપાએ વાત કરીને હું કહી દઉં આપણને આપણા મહાપુરુષોએ એવું શીખવાડ્યું છે કે દરેક ધર્મને દરેક જ્ઞાતિને ને દરેક દુનિયાનો કોઈ માણસ હોય એને માન આપવું બીજાને નીચ નીચો કીએ એનાથી મોટો નીચ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે આપણે તો બધાને માન આપવા વાળા છે બધાને સારું કહેવા વાળા પણ એક વાત બાકી છે કે આપણા ઇતિહાસોને ઘણા બધા દાટી દેવામાં આવ્યા હતા ભૂહી નાખવામાં આવ્યા હતા એવા ઉજળા ઇતિહાસો આજ ધીરે 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 ધરતીના પડને ખંખેરી પથરાને પાણેથી જાડવેથી મૂળિયેથી થળિયેથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે એવી નાનકડી એક વાત હું આપને કહું અહીંયાથી કે બહુ મોટી આ બધી વાતો તો એવડી બધી છે પણ મેં કીધું ને ટૂંકમાં તમને કહી દઉં તો સિંધની દાહિર રાજાની માથે જ્યારે ચડાઈ કરી હું એક દાખલો આપું છું પ્રોગ્રામમાં કે 200 આતંકવાદી કોઈ ભારત ઉપર હુમલો કરવા આવે 200 આતંકવાદી આજે દાખલો આપું છું અને એને આપણા સેનાના યુવાનો ઠાર કરી દે બેપાસ યુવાનો શહીદ થઈ જાય પણ નિષ્ફળ જાય એ હુમલો ન કરી શકે તો એક મહિનો સુધી આપણી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા આપણે બધાએ મોબાઈલ ટીવી બધે બહબહાટી એ જ મેસેજો નાખીએ ભાઈ આપણા સેનાના યુવાનોને વંદન એને વંદન જ છે એ હાવ સાચી વાત વંદન કરવા જ જોઈએ પણ મારે એટલો પ્રશ્ન કરવો છે ખાલી બધાને કે 200 આતંકવાદીને એકવાર હુમલો કરતો અટકાવી દે ને એક મહિના સુધી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા બધે ઇલેક્ટ્રોનિક મીડિયા ને એ જ આપણે આવતું હોય આવું જ જોઈએ તો એટલી મોજ આવી જતી હોય કે આપણા દેશના યુવાનોને વંદન છે તે રાજપૂતોની એક એવી પેઢી છે જેણે 450 વર્ષ ભારત ઉપર આતંકવાદીનો હુમલો નથી કરવા દીધો એને આપણે શું આપશું આખી વાર્તા હું નથી કહેતો ખાલી દાખલો આપું છું કે પપ્પા રાવલની પાસે રાજા દાહિરને જ્યારે મોહમ્મદિન કાસિમ લૂંટવા આવ્યો અને આપણે કઠણાઈ તો એ છે કે આપણા ઇતિહાસો એવા દબાવી દીધા 24 પેગંબર માહેના એક પેગંબરના પરિવારને આશીર્વાદ આપ્યો તેની શાહજાદીઓને બ્રાહ્મણ રાજા હતો દાહિર સિંધમાં અને એમને પેગંબરનો પરિવાર હતો એમની શાહજાદી એને આશીર્વાદ આપ્યો હતો અને મોહમ્મદિન કાસિમ એ એના ઉપર જ્યારે ચડાઈ લઈ અને ચડ્યો જ્યારે આવ્યો હા જાવડા સાહેબ એ જ્યારે આવ્યો ખાલી એક મિનિટમાં મારે આવવા મને ખબર છે પછી પાછા અમે બે ભાઈ નક્કી કરી શું કરવું પણ એ જ્યારે આવ્યો અને ટૂંકમાં વાત કરું તો રાજા દાહિર લડ્યો એવડું મોટું અખંડ ભારત પછી કેમ થયું એ અને રાજા દાહિર કાયમ આવ્યો એનું માથું કાપ્યું પણ એ મોહમ્મદિન કાસિમની સેના જેથી હિન્દુસ્તાનમાં આવી અને બપ્પા રાવલની પાસે દાહિરનો એક દીકરો આવ્યો અને એણે વાત કરી કે આ જે વિધર્મીઓ જે આવે છે આ આક્રમણકારીઓ એ કોઈ માનવતામાં છે જ નહીં આપણે તો ભારતમાં એવું કોઈ દી મગજમાં જ ન બેસે કે એક રાજા બીજા રાજાને જીતી લે તો ટ્રાન્સફર ઓફ પાવર થાય
બાકી એના બેનું દીકરીઓ નાની નાની બાર બાર તેર વર્ષની દીકરીઓને જીત ઉપર હાથ નાખે એવી આપણા માનસમાં કોઈ દી ખબર જ નહોતી. ઈ રાજા દાહિરના દીકરાએ જયારે બપ્પા રાવળને આવીને વાત કરી મેવાડમાં, અને એ ડાલામાં રાજપૂત ઉભો થયો, મહાત્મા ગાંધીને મારા ઈ સો સો સલામ છે, મારા લાખ લાખ વંદન છે, પણ ભારત વર્ષનો પેલો રાષ્ટ્રપિતા હોય તો બપ્પા રાવલ છે. ઈ વખતે અખંડ ભારત એક કર્યું હતું, અને અહીંથી એને ભગાડી દરિયા જેવડી ફોજને મારતા મારતા ઈરાન સુધી લઈ ગયો, અને ઈરાનમાં જઈ અને ચોકી થાપી ઈરાનમાં પોતાના ભત્રીજાને ગાદી બિહાર્યો, અને હો હો કિલોમીટરના અંતરે રાજપૂતોની ચોકી બિહારી હતી. ઈ બાર 712માં ચોકી બિહારી હતી, 712માં ઈ 1192 સુધી વર્ષ ગણી લેજો પેઢીઓ કેટલી થઈ હોય, ત્યાં સુધી રાજપૂતો કપાઈ જાઓ, ભારત ઉપર આક્રમણ નહીં કરવા દેવું, મારો કપાવ મારો કપાવ મારો કપાવ. એના ઘરના એને નહીં કહેતા હોય પિકનિકમાં જવું છે, હાલો એન્જોય કરવા, એને પરિવાર નહીં હોય છોકરા નહીં હોય, પણ મારો બસ મારા દેશને બચાવો દેશને બચાવો. એ બપ્પા રાવલથી માંડી અને 500 વર્ષની પેઢીએ ભારત ઉપર હુમલો નહોતો કરવા દીધો, એવડી આપણી ધરતીનો ઉજળો ઇતિહાસ. દરેક વર્ણ દરેક ભારતીયનું ગૌરવ લઈ શકે, ખાલી રાજપૂતો જ નહીં, એવી અનેક વાતો છે. પણ હા તો અમે થોડા સપાખરા હમણાં બાપા બહુ સાંભળે છે યુવાનો બધા, તો હું થોડીક મોજ કરાવું કે આજ મળ્યા છે એ બાપાએ જે યુવાનોને આપ્યું છે, જે વૃદ્ધોની પાસે મળે છે ને એ જિંદગીમાં યુનિવર્સિટીમાંથી ક્યાંય ભણતર ન મેળવ્યો હોય, એ જિંદગીમાં આગળ જતા કોકદી એવી આંટી આવે ને જીવનમાં, તો અહીં આવા આવા બુઢાઓએ આપણને હિખામણ દીધી હોય ને એ આંટીઓમાંથી કાઢે એ જુવાનો નક્કી કરી લેજો તમે. હા એટલે કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ. એટલે બરાબર લોક ઢાળમાં જવું હોય તો આવ્યો લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી, પણ એની વાત સપાખરામાં કરવી હોય ચારની સાહિત્યમાં તો હિન્દુઓ સાલીગરમ મહારાણો પ્રતાપ આપણા ભારતને બચાવવા હિન્દુસ્તાનને બચાવવા યુદ્ધના મેદાનમાં ઉતર્યો. અકબર સમંદરંગ થા એમાં ડુબાણી સારી ધણી પણ મેવાડો તીણ માહ અમાણો કોયણ રાણો પ્રતાપ. અકબર ભોરિંગ અવથળ સેડિવો દિયે સિકોટા એને કર હાંડો કરમાળ અને પકડે રાણો પરતા. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલહાર અમારો પ્રાછત રાણો પરતા. આજ બાપા બેઠા એટલે અમુક વાતો હું કહી દઉં. હવે
આપણે કોઈ જ્ઞાતિયારે વાંધો નથી, બધાય હરખા, બધાને માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મ આપણને આપ્યા છે. પણ જે નથી, બાબર નું, હુમાયુ નું, અકબર, સીધે સીધો ભણાવો, ધ ગ્રેટ અકબર. હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું, પણ ક્ષત્રિયોને ખાસ કહું છું, અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દીધી વગાડતા જ નહીં લગ્નમાં, તમને પાપ લાગશે. ચિત્તોડના સાકાને એકવાર વાંચજો એમણે શું કર્યું છે. વધારે મારે સમય નથી એટલે ને કરું, એનો દાખલો આપો તમે આનું શું કામ. પણ એક વાત કહી દઉં, લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણું ભારતની ધરોહર છે, ગૌરવ છે, બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ. સાચી વાત છે, હોવું જ જોઈએ, અને એ હાથ અજેબામાં બધું આવતું હોય, સારી વાત છે. પણ બાપા, એકલા રાણા કુંભાઈએ 32 દુર્ગ બનાવ્યા હતા, 32 કિલ્લા બનાવ્યા હતા. કોઈ શાસકે દુનિયામાં બન્યા હોય તો કહેજો મને. 32 દુર્ગ એ કોઈને ખબર નથી. ઠેઠ બપાર આવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી સંતન, મેં કીધું 450 વર્ષ તો રક્ષણ કર્યું ભારતનું, પણ 1000 વર્ષ સુધી કોઈને કોઈની આધીનતા નથી સ્વીકારી એ રાજપૂતોએ. અને દરેકને હારે લઈ જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું, એનું નામ રાજપૂત. રાતના 1.5 વાગે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે ન નીકળાય બેટા, જમાનો ખરાબ છે, તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે. એ જીવન છે ધધકતા લોહી જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે. ટૂંકમાં ઈ મહારાણા પ્રતાપ, ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ યાર વિરોધ પણ એક છે, અકબર બાબર હુમાયુનો અકબર જે મહાન છે એમાં થોડા થોડા અમારાને રહેવા દો તો સારું છે. કારણ કે અમે વાંચીને કહી છે, અને મેં હમણાં હું 3-4 મહિનાથી આ વાત કરું છું, અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું મહારાણા પ્રતાપની 1576માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું એમાં બોર્ડ. ઈ બોર્ડ હમણાં ફરી ગયો, આજ તકમાં આવ્યું હતું. મેં કીધું આપણે બોલીએ એની ધીરે ધીરે અસર તો થાય, સારું કહેવાય. હા, હજી મારે નાથ દ્વારામાં મેં એક વાત કરી છે, તમે કહેતા રહેજો પાછા. હા, એમ નાથ દ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય. એક વાત લઈ લો પછી પાછા અમે બે ભાઈ તમે કેમ કરશો. નાથ દ્વારામાં ભગવાન કૃષ્ણ કન્યો ધર્મ માટે કેટલું થયું છે એ મારે કહેવું છે. ધર્મ માટે જેટલા પૈસા, તન, મન, ધન, અને ધર્મ અને રાષ્ટ્ર એ બધું એક જ છે. રાષ્ટ્ર બચાવવું, બીજું અમે ઘણી વખત અમે કહેતા હોય કે આ દેશ ને પાકિસ્તાન ને આમ કરી નાખું, ચાઈના ને આમ કરી નાખું, કરી જ નાખશું આપણે. પણ એ આપણા સેનાના યુવાનો સરહદ માથે ઊભા એ નહીં કરવાનું. આપણે માલધારી હોય તો પશુપાલનમાં 18 કલાક કામ કરવું, ખેડૂત હોય તો ખેતરમાં કરવું, કલેક્ટર હોય તો એને કરવું, રાજકારણમાં હોય તો એને કરવું, હું તારલું વારકું બાર, એ બધા 18 કલાક વળગી પડે. ચીન ને પાકિસ્તાન કોઈ ત્યાંય ન જડે, આ તરવારો આપણી હાજી છે. હા, અને દરેક જ્ઞાતિને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણસ. એટલે નાથ દ્વારામાં જે શ્રીનાથજીની મૂર્તિ, ભગવાન કૃષ્ણ કનૈયો જે બેઠા છે એની એક નારકડી વાત મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહ, ધર્મ માટે આટલું બધું થયું છે. ઔરંગઝેબે હુકમ કર્યો હતો કે આ મૂર્તિને તોડી નાખો, એનો ભગવાન ચમત્કાર બતાવે તો ભલે, નકર આ મૂર્તિને તમે તોડી નાખો, એ આખો હુકમ થયો હતો એને. અને એ મૂર્તિ લઈને પૂંજારીઓ ગોવર્ધન પર્વત મથુરામાંથી ભાગ્યા. ભાગતા 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 કોણ હંગરે વાહે કાળ જેવી જડબા ફાડતી પીઠ મરણ મેવાડા અને પીઠિયા આવે પાણી ખૂંદતું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈએ, ઔરંગઝેબની સેના ભરડામાં લેવા આવતી હતી, કોઈ ઊભું ન થયું. અને પૂંજારીઓ છેલ્લે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવ્યા અને રાણા રાજસિંહને એટલું કીધું, અગર કૃષ્ણ કી મૂર્તિ કો કુછ ભી હુઆ, ખરોચ ભી હુઈ, તો હમ સબ આત્મહત્યા કરકે મર જાયેંગે. અને તેથી રાણા રાજસિંહ બોલ્યો છે, એને આપણે હાવ ભૂલી જઈએ તો કોઈ દી આપણે આગળ આવી નહીં. વાત પાકી ધરતીથી નિશાસા નાખે કે આ મૂર્તિ કો, એ મૂર્તિ કો બચાલો, કૃષ્ણ કો બચાલો, ઠાકોરજી કો બચાલો, શ્રીનાથજી કો બચાલો, તો શ્રીનાથજી હમકો બચાયેંગે. અને રાણા રાજસિંહ ઉભો થયો અને એણે કીધું કે જબ તક મેરે 1 લાખ રાજપૂતો કે સર નહીં કટ જાતે તબ તક યે મૂર્તિ કો કુછ ભી નહીં હોગા. તમે વિચાર તો કરો. અને મેવાડને મારવાડ ટૂંકમાં વાર્તા નથી કરતો, હું ખાલી જાણકારી આપું. વાર્તા તો જબરજસ્ત થાય. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, બઘડાસટી બોલાવી 10 મિનિટ તો શેઠ ઊભા થઈ ગયા પરસેવે રેપજે. મેં કીધું કેમ શેઠ મજા ન હોય, મને કે એકચ્યુઅલી આવડો અવાજ ન સાંભળો હોય, મારું બીપી વધી ગયું કે પોચું પોચું બોલો. હવે આમાં પોચું પોચું ક્યાંથી, કીર્તિભાઈ ફૂકારો ખાય તો હાર્યું, સાચી હોલી જાય બુકરીઓ. હા, બેહવા મળે, દબાણ થવા મળે સાતીમાં. એટલે
એને મારવાડની સેના અને મેવાડ દુર્ગાદાસ નાછોડ. હવે દુર્ગા આપણે, હું તો એમ કહું છું કે મહારાણા પ્રતાપ ને શિવાજી ભાગ્યશાળી છે કે થોડી ખબર છે આપણા બાળકોને. પૂછો દુર્ગાદાસ રાઠોડ કોણ? જે દુર્ગાદાસ રાઠોડ નું ચિત્ર રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબ ને બતાવવામાં આવ્યું હતું. દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબ ને બતાવ્યું હતું, બે નું ભેગું. તો એ ઔરંગઝેબ એમ બોલેલો કે વો એક શિવાજી મહારાજ છે ને સિંહાસન પર બેઠેલું ચિત્ર હતું, દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા હતા. અને બે ચિત્ર જયારે જોયા ત્યારે ઔરંગઝેબે કીધું હતું કે જો સિંહાસન પર બેઠા ઉસકો તો મેં જેસે વેસે કરકે સંભાળ લો, મગર જો ઘોડે પે બેઠા ઈશને મેરી નીંદ હરામ કર દી હે દુર્ગાદાસ રાઠોડ. ઈ જ્યારે અજીતને બચાવવા માટે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવાર. હવે કોઈને લાગે તમે ઇતિહાસનો જૂની હું લઈને બેઠા છો તો અમારે મૂળ આગળ વધવું નથી, એ કહી દઈ છે. અમારે 21મી સદીમાં જવું જ નથી, પણ અમારે આ જોઈએ છે. 500 પરિવાર, નાના બાળકો દીકરીઓ અને મોટા સ્ત્રીઓ, 500 પરિવાર અજીતને બચાવવા દુર્ગાદાસ રાઠોડ ને જયારે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવારને એકારે ભેળા કરીને વિસ્ફોટ કરી નાખ્યો હતો રાજપૂતો એ બારૂદનું. કારણ કે તો જ આ 500 જણા પછી લડીએ કે આખા પરિવારને દારૂગોળોથી પોતે હાથે ફૂંકી દીધા. ઈ તમે વિચાર તો કરો, અને આખો પરિવાર ઉડાડી પછી અજીતને લઈ દીધી. ઈ વાર્તા તો બહુ જબરી છે, મારે નથી કહેવી, પણ ઈ યુદ્ધમાં 50,000 રાજપૂતો કપાણા હતા. 50,000 કૃષ્ણને બચાવવા શ્રીનાથજીની જે આ મૂર્તિ છે ને અને રાણા રાજસિંહ એની પ્રતિષ્ઠા કરી હતી એ વખતે, મને દુઃખ ખાલી એટલું જ છે જે શ્રીનાથજીની મૂર્તિ માટે 50,000 કપાઈ ગયા હોય રાજપૂતો. આજે તમે શ્રીનાથજી જાઓ તો રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો જોવા નથી મળતો, એટલે આપણને દુઃખ થાય. ત્યાં મોટા મ્યુઝિયમ હોવા જોઈએ, મોટા પૂતળા હોવા જોઈએ. જે જગતના બાપને તમે પગે લાગવા જાવ છો, કૃષ્ણને પગે લાગવા જાવ છો, શ્રીનાથજીને પગે લાગવા જાવ છો, એના માટે આ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહના 50,000 રાજપૂત કપાઈ ગયા છે. અને એ ત્યારે એની મૂર્તિ ઊભી છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી, પણ ઘટમાં તો આને બિરાજતા હતા એટલે એને ન ભૂલી જતા એમ. ઘટમાં બિરાજે સંતોને વંદન છે, પણ આને ઘટમાં બિરાજતા હતા. એટલે મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતર્યો. અમેરિકાના પ્લેન ના પાંખિયામાં હિંચકા બાંધી હિંચકાય નહીં, એને ઉડાડવાનું હોય ઈ જેને ખબર નથી. બોલો, અને ઈ દુનિયા જીતવા નીકળ્યા. બોલો, પણ ખેર આપણી વર્લ્ડ નથી એટલે આપણે પાકિસ્તાન ને કઈ નથી કરતા. ઘણા કે ઉડાડી દેવું છે, પણ વર્લ્ડ વગર કોઈ દી ધીંગાણા ન હોય. કોક દી ગીરમાં આવો ડાલા મથો હાવ જ આપણે હામો વયો આવતો હોય અને આપણે હામા હાલ્યા જાય, દેખારો નહીં કરવાનો, ધીમા 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 વયા જાય અને આવતો હોય. પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મથો કાળ ડાળ ડાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પ્રતિરે માથે લાગિયા કેતારા કેતા કરે ના બાણા પછી પૂંછડા ને વળ દે ઝાડવા આમ આમ કરે પસ્તરી જાય. હું કામ ખબર? ઈ એમ કે આપણો માણસ આપણી વડે જ નથી, એના આમાં કઈ ડગલા થોડા માંડવાના હોય, એને પાસે શીખવા જેવું છે. હા, એટલે ઈ આપણી વડ નથી, પણ આ બધું આપણે એના માટે લડવા માટે બધું કરવું પડે, એટલે આમાં અમને તો ખૂબ મોજ આવે છે. પણ હવે તમે કયો એમ કરી માર માર હાલો તો ઈ લઈ લો. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ જૂટ્યા બાંગ બોલે ગામ રામા થી હાગ બાગ ગન જૂટા થી જમુ ઝાડા પછતા પેના ગાડા જૂટા ગામ માન પેના
કાળા ફાળા પેગ વાળા પલ્લે કાળા વેર જગા પાડો વાળા રેગા કાળા ભગ તાળા પૂર તન ભોજાળા ઉદેળા માહે વાગડાળા મોર ખાડ પાડ વડે તાળી બધું કાળ ડાગારણ દૂર તને ઠેકાણા જણકી કડી જાણકી પાકરા કડી જાણકી ધરતા હાક ઉઠિયા ગતાર કને રાણકી સિંધુ વારા ધણકી ઉઠિયા રોગા ધણકી પામલે હુરા કર માર માર કરા આનું પાડ ધોક વાને લગા ડાળા જેમો હાલા બેરી હુંડા વાળા ગાળા તોડી આવે સમય પ્રમાણે બાલુડા ને માત ખીચોળે ધણ નણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રોનાવે માતાજી જમાઈ જોડાવે ધાવી લેજે હવે ધાવી લેજે મારા પેટ ધાવી શિવા બેટા ખૂબ દ્રપી રહેશે નહીં રણ ઘેલુડા હવા પોચી ધાન ભવાની તારે શિર ઓ
આવ્યો બાલ રે જીજાબાઈ ને નાયો ઈ બાલ બાળુ દાન
વાગડની અરે પાગ કે હરીને ઓલો વીર વાગડનો વરણ મો પર માર મરજીવા અરે વરણેશ્વર અરે પાગ અરે પાગ કે હરીને ચારણ એ રાજપૂત ને મરતા શીખવાડ્યું કે કેમ મરાય યાર. ચારણ ના કહેવાથી જે ક્ષત્રિયો જે રાજપૂતો મર્યા છે આ જગત ના ચોક માં જીવતા છે. ચારણે મરતા શીખવાડ્યું. વાત બહુ મોટી છે અણનમ પાગની વાત, કે પાગડી નમી જાય એટલે રાજા હારી ગયો કહેવાય. એ રાજાની પાગ એક ચારણ, ચારણ છે ને દોઢ સુરી કોમ છે, માત્ર એક સુરી ની દોઢ હુરી કોમ છે. કારણ કે એને સપાખરા ગાવાના, હવે સપાખરા યુદ્ધમાં તો અદબ પાડીને તો ગવાય નહીં, ગમી ત્યાંથી હાય ગાવે, ભાલો આવે, તલવાર આવે, કરશી આવે, એના બે હાથમાં તલવાર હોય અને જીભ ચાલતી હોય એટલે દોઢ સુરી કોમ છે ચારણ. રાજભાને પાઘડી પહેરાવો ભાઈ. આવી ગઈ મેવાડી. એટલે એ રાજા રૂવાડે રૂવાડે ભાલા પુરવાઈ ગયા હતા. જો પાગ પડી જાય સાહેબ તો એ હારી ગયું કહેવાય. ચારણ આડો ઉભો રહી રૂવાડે રૂવાડે ઘા ઝીલીને એ રાણાની પાગ પડવા નહોતી દીધી સાહેબ. પર
કવિ કે દાતારીનો સુરવીરતાનો ભક્તિનો રંગ મળે છે ક્યાંથી? ભારત દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી મેઘાણ લખે, મારી જનની ના હૈયામાં જનની જણ તો ભગત જણ જે કા દાતા કા સૂર, હે માં હે ભવા હે જોગમાયા, નહીં તો રહેજે તું વાંજણી થોડા મત ગુમાવીશ નૂર, પણ જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ. જનની બિચારી શું કરે જેને પાખે પથરા પેટ, એક પથરે સિંદૂર ચડે એવા દુજા પથરા અનેક. અને ભારત દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી મેઘાણી જેનું શતાબ્દી વર્ષ આખો ગુજરાત ને ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના રાજમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે હો રાજ મને લાગ્યો કસું દીનો રંગ, હો રાજ મને લાગ્યો કસું દીનો રંગ, મારી જનની રાજ મને લાગો, ઓ રાજ મને લાગો, ઓ રાજ રાજ લાગો કસુંદી નો રંગ, ઓ રાજ મને લાગો કસુંદી નો રંગ. મારી બેનડી ના પહાડો નિત્રાડો એ જોયો કસુંબી નો, હો રાજ મને લાગ્યો કસુંબી નો, ભક્તોના
सर्वर्णी समर सेविका के सर्वर्णी समर सेविका ओम सेज बिछाए के घायल मरता मरता रे भक्ति आजादी गावे के घायल मरता मरता रे माधुरी आजादी भगिनी टोले वलती वलती भगिनी टोले वलती सोनित बिना पति सुत वीरनी सोनित बिना पति सुत वीरनी रणसैया पर रडती मुखती खमा खमा कर दी माथे गर्मी तो दर्दी आयल मरता मरता रे मातनी आजादी आखी रचना बहु मोटी बहु लांबी छे पण आपणे जे समाज थी बिलोंग करी छे आपणा समाज मां आज पण एवी मर्यादा छे के पोताना सासुना देखता पोताना સસરાના કે જેઠના દેખતા પતિનું નામ પણ ન લેવાય આજ પણ આપણા આ પરંપરાના છે ત્યારે પોતાના પિયુ પોતાનો પતિ મા ભારતીને રક્ષા કાજે બોર્ડર લડે છે એનું નામ લેવાતું નથી એને ચિંતા છે બાઈને करती छाना पूजन करती करती छाना पूजन करती पछी एनी रक्षा काज अहरनिश एनी रक्षा काज अहरनिश प्रभु ने पाए पड़ती उरना एकांते रड़ती बीजो गण अशे दिनों गणती आयल मरता मरता रे मातनी आजादी गा ઘણી ફરમાઈશું છે પણ આ છેલ્લો પ્રોગ્રામ નથી હતી ઘણા કશું ભેરવી થઈ ગઈ છે એક જાહેરાત વાત સરસ આવી ગામ નીલપર પાલનપુરનો એમના સરપંચ શ્રી ભીખુજી મેઘાજી સોલંકી રાજપૂત સમાજનું ગૌરવ છે એક જ ઘર છે એ ગામમાં નીલપરમાં અને છેલ્લા સતાય છેલ્લા 35 વર્ષથી સરપંચ છે આને રાજપૂત જીવો કહેવાય વાહ જીવતર વાહ જય હો અને છેલ્લે રાષ્ટ્રીય શાયર ભારત વર્ષના ઝવેરચંદજી મેઘાણી લખે કે એ યુવાન માં ભારતી માટે એના પ્રાણના બલિદાન આપ્યા એની પર તમે શું કરજો એની વાત લખી છે તમે એની ભસ્મા ઇત ભૂમિ પર જણજો આરસ કાંભી કાંભી જણજો આરસ કાંભી એની ભસ્મા ઇત ભૂમિ પર જણજો આરસ કાંભી એ કાંભી पत्थर पर ओतर सोमा पत्थर पर ओतर सोमा कोई कविता लाही के लख जो खाक पड़ी आई कोई ना लाड़ तो आया के लख जो खाक पड़ी आई कोई ना लाड़ तो आया के घायल मरता मरता रे आजादी गावे के घायल मरता मरता रे मातनी आजादी गावे कर चले हम पिता जन तन साथियों और तुम्हारे हवाले वतन साथियों भारत